રાષ્ટ્રીય બેંકોનું વિલીનીકરણ કરવા સહિત વિવિધ સરકારી સંગઠનોનું ખાનગીકરણ કરવા સરકારના પ્રયત્નોના ભાગરૂપે કુલ 52 જેટલા સંગઠનો દ્વારા હડતાલનું દેશવ્યાપી આહવાન કરાયું છે, જેના પગલે આજે બુધવારે બેંકો સહિત LIC, પોસ્ટ અને ઇન્કમટેક્સના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા છે. બેંક કર્મચારીઓ પગાર વધારો, પેન્શન યોજના અને NPA ની વસૂલાતની માંગ સાથે હડતાલ કરી રહ્યા છે. સુરતની સરકારી, ખાનગી અને સહકારી સેક્ટરની કુલ 45 જેટલી બેંકોની 750 બ્રાન્ચ થકી એક દિવસમાં કુલ 800-900 કરોડનું ચેક અને કેશનું ટ્રાન્ઝેક્શન થાય છે. બુધવારે યોજાનારી હડતાલના કારણે નેશનલાઇઝ્ડ બેંકોમાં થતું એક દિવસે ટ્રાન્ઝેક્શન ખોરવાઈ ગયું છે. બેન્કિંગ અને વીમા સેક્ટરમાં બિનજરૂરી વિલીનીકરણ કરવામાં આવી રહ્યું હોવાનું સંગઠનનું મત છે, જેમાં મજૂર કાયદામાં કરવામાં આવેલ વિવિધ ફેરફારને લઈ બેન્કિંગ સહિતના વિવિધ સેક્ટર દ્વારા હડતાલનું આહવાન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી 25 કરોડ કર્મચારીઓ આ હડતાલના ભાગ બનવા જઈ રહ્યા છે. બેંકો સહિતના વિવિધ સંગઠનો દ્વારા આજે સવારે 11 વાગે વિવેકાનંદ પ્રતિમા ખાતે દેખાવ કરવામાં આવ્યા હતા. સર, કઈ રીતે આજે આજે સમગ્ર દેશની અંદર સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ અને જે જાહેર ક્ષેત્ર છે, જાહેર ક્ષેત્રના જે કર્મચારીઓ છે, તેઓ એક દિવસની હડતાલનો કોલ આપ્યો છે. એટલા માટે આ કોલ આપવામાં આવ્યો છે. 20 સપ્ટેમ્બરે દિલ્હી ખાતે ઓપન સેશન આપણે કામદાર કર્મચારીઓનું મળ્યું હતું અને તેની અંદર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સરકારની જે કામદાર વિરોધી નીતિ છે તેની સામે આપણે પ્રચાર કરવો જોઈએ અને એને લઈને આપણે સમગ્ર દેશની અંદર છેલ્લા 3 મહિનાથી કેમ્પેનિંગ કરી રહ્યા છે, કન્વેન્શન કરી રહ્યા છે, મિટિંગો કરી રહ્યા છે. સરકારની જે છે તે આ નીતિઓમાં બદલાવ આવે છે. એની મેઇન મુદ્દાઓ જે છે તે આ દેશના જે 44 કાયદા કાનૂનો છે તેને બદલીને સરકાર 4 કરવા માગે છે, હાયર એન્ડ ફાયરની નીતિ લાવવા માગે છે. બીજું, આ દેશની અંદર જે જાહેર ક્ષેત્રો છે જે નફા કરે છે, જેની પાસે મિલકતો છે, જેની સેમરેટી બહુ મોટી છે, તેને ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને આ દેશના ઉદ્યોગપતિઓને, ફોરેનના ઉદ્યોગપતિને વેચી દેવા માગે છે અને કામદાર કર્મચારીને છૂટા કરવા માગે છે અને એની જે સર્વિસ કન્ડિશન છે એ ચેન્જ કરવા માગે છે. તેનો બી આપણે વિરોધ છે. બેંકોનું જે મર્જર કર્યું હતું ત્યાર પછી વીમાનું જે સામાન્ય વીમાનું એ લોકો મર્જ કરીને એનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું. ભારત પેટ્રોલિયમ છે, BSNL છે, એરલાઇન્સ છે, કોનકોર છે, રેલવે છે. તમે રેલવેમાં જોયું 135 તેજસ ગાડી એ લોકોએ ખાનગીને રન કરવા આપી દીધી. તો આ બધું ખાનગીકરણની જે પ્રક્રિયા છે એમાંથી સરકાર જે છે પૈસા ઊભા કરે છે, કે જે પૈસા છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રાખે માગે છે, નહીં કે સોશિયલ વર્કમાં. આજે ગરીબાઈ વધી રહી છે, મોંઘવારી વધી રહી છે, બેકારી વધી રહી છે. તો આજ આપણે દેશની આંગણવાડી વર્કર છે કે આશા વર્કર છે એ લોકોને જે મિનિમમ વેજ 21,000 આપવું જોઈએ એ સરકાર આપતી નથી અને માંગણી કરે છે તો સરકાર એ લોકોને છૂટા કરી દે. તો આ નીતિની સામે અમે દેશમાં ભેગા થઈને લગભગ 20 કરોડ જેટલા કામદાર કર્મચારી આજે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.